ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુદાગરવાડમાં દરોડા પાડી ત્યાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા, જ્યારે એમડી ડ્રગ્સનો સપ્લાયર મુંબઈ ઘરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતમાં પોલીસ દ્વારા નશાના કારોબાર પર લાલ લાંગ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુદાગરવાડમાં આવેલા અપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી રૂપિયા અધધધ કહી શકાય તેમ 13,30,000 રૂપિયાની કિંમતના 133 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ડોબીવાલા પિતા પુત્રને ઝડપી પાડ્યા છે. પિતા પુત્ર પાસેથી પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો 13,68,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પિતા પુત્રની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈના મહેંદી પાસેથી આવ્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે, જેના આધારે ડ્રગ્સના સપ્લાયર મહેંદીને વોન્ટેડ બતાવી પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરે વધુમાં કહ્યું હતું કે યુવાનોને અવડા રસ્તે ચડાવતા ડ્રગ્સની બદી દૂર કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનને આગળ પણ ચાલુ રાખવામાં આવશે. નશાનો કારોબાર કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસે બાતમીના આધારે સોદાગરવાડ એ ગની બિલ્ડિંગના વિભાગ 2માં રહેતા અબ્દુલ કાદર અબ્દુલ ગની ડોબીવાલા, તેનો પુત્ર ઉસ્માન ગની ઉર્ફે સલમાન એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા માટે લાવ્યો છે, જે બાતમીને આધારે વર્કઆઉટ કરી સાંજે રેડ પાડી હતી, જેમાં ઘરમાં તપાસ દરમિયાન કાળા અને આર્મી ડ્રેસના કલરવાળા બેગમાંથી રૂપિયા 13,30,000 રૂપિયાની કિંમતના 133 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે ડિજિટલ વજન કાંટો, લેપટોપ અને રોકડા 6,940 રૂપિયા મળી કુલ રૂપિયા 13,68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડોબીવાલા પિતા પુત્રની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તથા કોને આપવાના હતા, જે અંગે પૂછપરછમાં કરતા જથ્થો મુંબઈના સાકીનાકા પેનસુલા હોટલની ગલીમાં રહેતા મહેંદી ઉર્ફે મોહમ્મદ ઝૈદ પાસેથી પોતાના માટે અને છૂટક વેચાણ કરવા માટે લાવ્યો એની કબૂલાત કરતા મહેંદીને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે. છેલ્લા લગભગ 4 મહિનાથી એક સઘન ઝુંબેશ સુરત શહેરમાં ઉપાડવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન સુરત, એટલે કોઈ પણ પ્રકારની ડ્રગ ચલાવી લેવામાં સુરત શહેરમાં આવશે નહીં. જે ઝુંબેશ દરમિયાન કેટલાક મોટા કેસો સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, આ શૃંખલામાં ગઈકાલે અને આજે 2 મહત્વની સફળતાઓ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી, ડીસીપી અને અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને તમામ ટીમની લાંબા સમયની સઘન મહેનતના અંતે આ સફળતાઓ મળી છે. પહેલા કેસમાં 133 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવી છે. મિથાઇલિન ડાયઓક્સી મેથેમ્ફેટામાઇન, જે એક સિન્થેટિક ડ્રગ છે, બહુ ખતરનાક ડ્રગ છે, જેના બંધાણી કોઈ પણ માણસ એક વખત લેતા શરૂ થાય તો તાત્કાલિક બંધાણી થઈ જાય છે. આ કેસ પ્રમાણે એક સુરતના જ નાગરિક જેના નામ છે ઉસ્માન ગની ઉર્ફે સલમાન ડોબીવાલા અને તેમના પિતા અબ્દુલ કાદર અબ્દુલ ગની ડોબીવાલા, આ બંને જણા જે સુરતમાં જ રહે છે, એના ઘર છે સોદાગરવાડ સુરત શહેરમાં, ત્યાંથી 133 ગ્રામ એમડીનો જથ્થે કબજા કરવામાં આવ્યો છે. જે હકીકત અત્યાર સુધી જાણવા મળી છે, આ પ્રમાણે આ ડ્રગ સલમાન મુંબઈથી લઈને આવ્યા હતા. મુંબઈના એના જે સોર્સ છે એની તપાસ હાલમાં ચાલુ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ જે આ ડ્રગની સપ્લાય સાથે સંકળાયેલા છે આ તમામને અમે મહેનત કરીને એને પણ પકડી પાડીશું. આ 133 ગ્રામ એમડીની આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે 13,30,000 રૂપિયા એની કિંમત થાય છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સનો 133 ગ્રામ એમડી ડ્રગ્સનો કબજો કરી કારોબાર કરનારા પિતા પુત્રને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરેશી, G10 News.